શાંતિથી આપણે ઘણું બધું ભણી ચૂક્યા. આખું સત્ર એક પૂર્ણ કર્યું અને સત્ર બે ની અંદર પણ આપણે 10મા એકમે પહોંચી ગયા છીએ. બરાબર છે? અગાઉ આપણે શું શું શીખી ગયા સત્ર એકમાં, કોણ કહેશે મને? ચલો આરબિયાની મોહમ્મદ નહેરુલેન જ કહેશે. શું શીખ્યા બેટા ઓનલાઈન ટીચિંગમાં આપણે? કયો તો ગુજરાતી વિષયમાં શું શીખવાડ્યું મેં અત્યાર સુધી? બોલો ઝડપથી. હનીશ. હા મિસ, મિસ આપણે મિસ પેલા મિસ દિવાળી પેલા મિસ આપણે સત્ર પૂરું કર્યું ને મિસ આપણે મિસ ચબુતરો મિસ ચબુતરા ની વાત હતી. પછી પછી મિ પછી 1 થી 7 એકમ ભણ્યા ભણ્યા ને, નિબંધ લેખન કર્યું, વાર્તા લેખન કર્યું, લેખન કર્યું, કોમ્પિટિશન કરી, હે ને? ઓકે સરસ. ચાલો, અને હાલમાં આપણે શું કરી રહ્યા છીએ? તો કે આપણા ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર હાલમાં આપણે 10મો એકમ ભણી રહ્યા છીએ. શું નામ છે એનું? ભૂલની સજા. બરોબર ને? આ ભૂલની સજા એકમ છે, એના લેખક કોણ છે? પ્રકાશ લાલા, કે જેમણે ખૂબ સરસ મજાનો અબ્રાહમ લિંકન વિશેનો એકમ છે અહીંયા રજૂ કરેલો છે. બરોબર ને? ચાલો, લેખક પરિચય વાત છે. ઘોઘારી અખ્તર રજા. નામ શ્રી પ્રકાશ લાલા. જન્મ 7/12/1947. સ્થળ દિયોર, દિયોદર. જિલ્લો બનાસકાંઠા. વતન સાદરા. તાલુકો દહેગામ. જિલ્લો ગાંધીનગર. લેખક શ્રી પ્રકાશ લાલા બાળ નાટય લેખક. લેખક લઘુ કથાકાર, હાસ્ય કથાકાર, અવલોકનકાર અને સંપાદક તરીકે જાણીતા છે. વેરી ગુડ બેટા. જો આ જોઈ આપણે લેખક પરિચય છે, અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર છે? તો હવે આપણે શું જોઈશું? પ્રસ્તાવના કે એકમ ની અંદર કોની વાતચીત કરવામાં આવી છે ને શું કરવામાં આવ્યું છે. બરાબર? ચલો હસમાણી અબ્દુલ્લા પ્રસ્તાવના વાંચશે. અબ્દુલ્લા વાંચો ને બેટા પ્રસ્તાવના. પ્રાસ્તુતિક નાટકમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે. બાળપણથી જ તેમાં સત્યનિષ્ઠા, પ્રમાણિકતા, ખેલદિલો જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. પુસ્તક પલળી જવા પ્રસંગમાં ભૂલના પ્રસ્તાવ શિક્ષક અને વિદ્યાર્થીના ઉમેદવાર ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે. અરે વાહ, વેરી ગુડ. જો શું વાત કરે છે કે આ એકમ છે એની અંદર એ નાટ્ય સ્વરૂપે આપણને આપેલું છે. બરોબર ને? જાણે આપણી સામે નાટક ભજવતા હોય એવું આપેલું છે. એમાં કોની વાત છે? તો કે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ, એટલે કે પહેલાના સમયમાં થઈ ગયેલા રાષ્ટ્રપ્રમુખ છે અબ્રાહમ લિંકન. ક્યાંના હતા? અમેરિકાની વાત છે. એના જીવનમાં બની ગયેલી ઘટનાઓ છે ને એનો પ્રસંગ અહીંયા રજૂ થયો છે. તેઓ નાનપણથી જ સત્ય બોલનારા, પ્રામાણિક અને પોતે છે એ ભૂલ થાય તો તેને એકરાર કરનારા એવા ખેલદિલી વાળા વ્યક્તિત્વ હતું એમનું. બરોબર છે? અહીંયા પણ વાત થાય છે કે અબ્રાહમ લિંકન છે એ પોતે શિક્ષક પાસેથી પુસ્તક લાવે છે, એ પલળી જાય છે અને
એની ભૂલ એ પોતે સ્વીકારી લે છે અને સામેથી સજા માગે છે. એનો સંવાદ એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની વાતચીત છે એ અહીંયા રજૂ કરવામાં આવેલી છે. બરાબર છે. ચાલો એકમને આપણે અગાઉ છે સરસ રીતે વાંચી ગયા છીએ, નાટ્ય સ્વરૂપે પણ આપણે કરી ચૂક્યા છીએ, બરાબર ને? ચાલો ફરી એક વખત છે એ આપણે આખો એકમને છે એ જોઈશું. અને આજે મારે છે તમારી પાસેથી જાણવું છે કે દ્રશ્ય એક ની અંદર શું આવે છે અને દ્રશ્ય બે ની અંદર શું આવે છે અને દ્રશ્ય ત્રણ ની અંદર શું આવે છે. હું જેને પૂછું એને ઔપચારિક કહેવાનું છે, વાંચવાનું નથી. ઓકે ચાલો અમર, દ્રશ્ય એક ની અંદર શું આવે છે બેટા બોલો તો. કુરેશી અમર, હા મિસ, દ્રશ્ય એક ની અંદર શું વાતચીત આવે છે બેટા બોલો તો ઝડપથી. સ્થળ, શાળાનો, ટીચર્સ રૂમ, અંદર અંદર બ્રેથ રૂમ, શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બેટા મેં કીધું સાંભળ અમાર, વાંચવાનું નથી, ઔપચારિક ખાલી આમ નામ કહી દેવાનું છે દ્રશ્ય એક ની અંદર આવે છે શું, એમ મેં કીધું. બેટા વાંચવાની વાત આવે છે, હા સ્કૂલ ની વાત આવે છે. શું સ્કૂલ ની વાત આવે છે? લિંકન કોણ પાસે જાય છે બેટા? મિસ અબ્રાહમ લિંકન એના એના શિક્ષક પાસે જાય છે અને કામ જાય છે પુસ્તક લેવા. હા શું કામ પુસ્તક લેવું છે? ને વાંચવા માટે. વેરી ગુડ, વાંચવા માટે. લિંકન છે એ ભણવાની સાથે સાથે શું કરતો હોય છે? નોકરી. શું કામ નોકરી કરતો હોય છે? તેની ફી અને બીજી વસ્તુ લેવા માટે. એના મમ્મી પપ્પા એના શિક્ષણ નો ખર્ચ ઉઠાવી શકે એમ હતા નહીં, એટલા માટે પોતાની જાતે પોતાનો ખર્ચ કાઢતો હતો, બરોબર ને? અને શિક્ષકને ખૂબ જ આનંદ થાય છે કે આવો હોશિયાર વિદ્યાર્થી છે એ જોવા મળે છે, બરાબર ને? એટલે શિક્ષક પાસે જઈને પુસ્તક માંગે છે અને શિક્ષક એને ખુશીથી વાંચવા માટે પુસ્તક આપે છે. એટલે લિંકન શું કહે છે, કેટલા દિવસમાં વાંચીને આપશે? અમાર બે ત્રણ દિવસમાં. હા બે ત્રણ દિવસમાં પાછું આપવાનું કે છે ને કે છે થેન્ક યુ સર, બરાબર ને? આવી વાતચીત છે એ પેલા દ્રશ્યની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ, બરાબર ને? કે લિંકન છે એ અગાઉ જે એના શિક્ષકે છે એ એકમ ભણાવ્યો હોય છે એને એને વધારે વાંચવું હોય છે, સમજવું હોય છે, એટલા માટે કંઈક બીજું પુસ્તક લેવા જાય છે અને એ શિક્ષક છે એને ખુશીથી પુસ્તક આપે છે. કેમ કે એને ખબર હોય છે કે આ વિદ્યાર્થી છે એ ખૂબ જ હોશિયાર છે, જાણવાની ઈચ્છા ધરાવનાર એટલે કે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, એટલા માટે છે એને પુસ્તક વાંચવા માટે આપે છે, બરાબર? આવી વાતચીત પહેલા દ્રશ્યની અંદર આવે છે. દ્રશ્ય બે ની અંદર શું આવે છે એ મને કહેશે મોબ સોહેલ. મોબ સોહેલ, દ્રશ્ય બે માં શું વાતચીત આવે છે બોલો ઝડપથી. ચાલો બેટા બાકીનાનું માયક ઓફ હો બેટા, અમાર માયક બંધ કરી દે. અબ્રાહમ લિંકન નું ગરીબ સ્થિતિનું ઘર, રાતનો સમય, ઘડિયાળનો ટિકટિક. બેટા વાંચવાનું નથી, કહેવાનું છે, ઔપચારિક કહેવાનું છે, આખું વાંચવાનું નથી કીધું મેં બેટા. અંદર શું વાતચીત આવે છે ને ઈ કઈ જગ્યાની વાત આવે છે હવે લિંકન ના ઘરની વાત આવે છે, બરોબર ને? શું કેવો સમય હોય છે? રાતનો સમય હોય છે. શું થાય છે, લિંકન સુતા સુતા શું કરતો હોય છે? ઝડપથી બોલો બીટે મોપ સોહેલ. બુક વાંચતો હોય છે. વાંચતા વાંચતા શું થાય છે? બુક વરસાદમાં પડી જાય છે, નીચે પડે. નહીં, વાંચતા વાંચતા ઊંઘ આવી જાય છે, એ પડખું ફરે છે ત્યારે પુસ્તક નીચે
પડી જાય છે. રાતમાં શું આવ્યું હોય છે? વરસાદ. હા, વરસાદને લીધે, વરસાદના વાછટને લીધે પુસ્તક પલળી જાય છે. સવાર થાય છે અને લિંકનની આંખ ઉઘડે છે, એટલે ઈશુ ગોતે છે બુક, પુસ્તક ગોતે છે. શું કે શું? ગુજરાતીમાં પુસ્તક ગોતે છે. પછી એને મળી જાય છે. ક્યાંથી મળે છે? હા, મળી જાય. ક્યાંથી? ખાટલાની નીચે. ખાટલાની નીચેથી, ભીત પાસેથી મળી જાય છે. કેવું પુસ્તક થઈ જાય છે? પલળી જાય છે. પલળી ગયેલું હોય છે. વાંચવા જેવું રહે છે કે નહીં? હા. પછી ઈશુ વિચારે છે મનમાં ને મનમાં કે હવે મને ટીચર ટીચર થઈ જાય. તો હું શું જવાબ આપવાનું વિચારે છે? ઈ પેલા કહે છે કે હું એમ કહું કે પુસ્તક ખોવાઈ ગયું, પછી એમ કહે છે કે ચોરાઈ ગયું. ખોટું નો, ના ના ખોટું તો ન બોલું, હું સાચું બોલું. વેરી ગુડ. હું સાચે સાચું કહી દઈશ. મારા શિક્ષક મને જે કઈ સજા આપે એ હું સ્વીકારી લઈશ, પણ હું ખોટું તો બોલીશ જ નહીં. વેરી ગુડ બેટા. જો બીજા દ્રશ્યની અંદર વાતચીત આવે છે કે લિંકન પોતે રાત્રે સુતા સુતા પુસ્તક વાંચતો હોય છે, એટલે પુસ્તક વાંચતા વાંચતા એને ઊંઘ આવી જાય છે, એટલે પોતાની છાતી ઉપર પુસ્તક રહી જાય છે. રાતમાં ઊંઘમાં પડખું ફરે છે અને પુસ્તક નીચે પડી જાય છે. હવે રાત્રે ખૂબ વરસાદ આવે છે, એની વાછટને લીધે, બારીમાંથી પાણી પડવાને લીધે પુસ્તક સાવ પલળી જાય છે. અક્ષરો રેલાઈ જાય છે કે વાંચી શકાય એવું રહેતું નથી. સવારે જાગીને જુએ છે તો ખબર પડે છે કે પુસ્તક તો નીચે છે, હવે એ કામનું રહ્યું નથી. પણ પુસ્તક તો સરનું હોય છે, એટલે વિચારે છે કે હવે હું શું જવાબ આપીશ? એમ કહું કે ખોવાઈ ગયું, કા એમ કહું કે કોઈ ચોરી ગયું, મારી પાસે તો એટલા પૈસા નથી કે આવું ને આવું બીજું પુસ્તક ખરીદીને આપી શકું, એવું વિચારે છે. અંતે તે નિર્ણય કરે છે કે ના, હું ખોટું તો બોલીશ જ નહીં, જે કઈ બન્યું છે એ સાચે સાચું મારા શિક્ષકને હું કહી દઈશ, એવું વિચારી. અને પછી છે ઈ પોતે ક્યાં જાય છે? શાળાએ જવા તૈયાર થઈ જાય છે. બરોબર ને? ચાલો હવે આપણે જોઈએ દ્રશ્ય 3 ની અંદર શું આવે છે. શાળાએ જઈને શું કહે છે, શું કરે છે? ઓકે, ચાલો. મમ્મી રૂવેક કહેશે. રૂવેકભાઈ ચાલો બોલો બેટા. મમ્મી રૂવેક. હા મિસ. પછી મિસ વાંચવાનું છે? ના બેટા, વાંચવાનું ક્યાં છે, મોઢે કહેવાનું છે કે શું આવે છે અંદર. પછી શાળાએ જાય છે, શાળાએ જઈ સર ને મળે છે. પહેલે તો સર ને એને મિસ એ ગુડ મોર્નિંગ કહે છે. પછી આવું પછી મિસ એમ કે છે કે પછી જે સરે ચોપડી આપી હતી ને લિંકન પછી આખી વાત કહે છે. પછી આખી વાત કહે છે સર ને. પછી સર લિંકન લિંકન સર કહે કે તારે થી ભૂલ માંથી ચોપડી પલળી ગઈ. તારે થોડી ખબર હતી કે વરસાદ આવવાનો છે, તો બી છે ને લિંકન સજા માંગે છે. પછી સર એમ કહે છે કે વાહ, આવો છોકરો કે જે સામેથી સજા માંગે છે. પછી સર એને પછી છે ને એનું દુઃખ થાય છે. પણ રાત્રે સજા આપે છે કે તું સજા એ સજા માં છે ને મિસ
ઓલો એના ઘર ને હરરોજ એના સર ના ઘર ને આવી ને હરરોજ સવારે પેલા ઝાડ ને પાણી આપવાનું, પછી થોડીક સફાઈ કરવાની, મીન્સ એવું એવી કામ સજા. સોંપે છે. વેરી ગુડ બેટા, સરસ. રૂવેગ, જો દ્રશ્ય ત્રણ ની અંદર ફરી પાછો શું આવે છે? તો કે શાળાનો એ જ ટીચર્સ રૂમ, બરોબર ને? ત્યાં છે ઈ, પોતે લિંકન જાય છે શિક્ષકને મળવા માટે. જાય છે એટલે શિક્ષકને એમ થયું કે એટલા માટે આવ્યો હશે કે હજી એને 2-3 દિવસ બુક વાંચવી હશે, બાકી હશે વાંચવાની, એટલા માટે કેવા માટે આવ્યો હશે. એટલે એમ કે છે કે કઈ વાંધો નહીં, તું ઈ જ કેવા માટે આવ્યો છે ને, કઈ વાંધો નહીં, નિરાતે વાંચીને મને આપજે. પરંતુ લિંકન છે એ ગભરાય છે અને કહે છે કે ના સાહેબ, મારાથી એક ભૂલ થઈ ગઈ છે કે રાત્રે છે એ હું વાંચતો હતો પુસ્તક, અને મારી બેદરકારીને લીધે આ પુસ્તક છે એ નીચે પડી ગયો, રાત્રે ખૂબ વરસાદ આવ્યો અને એની લીધે આ પુસ્તક તમે આપેલું પલળી ગયું. એટલે શિક્ષક એમ કે છે કે હા, તારી બેદરકારીને લીધે પુસ્તક ખરાબ થયું, હવે એ વાંચવાનું રહ્યું નથી, પણ તું સાચું બોલી ગયો એટલા માટે હું તને માફ કરું છું. બરોબર છે, એવું શિક્ષક કહે છે. પણ આ જે લિંકન છે એ ના પાડે છે અને કહે છે કે ના સાહેબ, મને સજા કરો, કેમ કે મારી પાસે એટલા રૂપિયા પણ નથી કે હું તમને આવું જ બીજું પુસ્તક ખરીદીને આપી શકું. તમે મને કઈ પણ કામ સોંપો કે જેના બદલે હું આ તમારા પુસ્તકની છે એ કિંમત ચૂકવી શકું, એવું કામ છે એ માગે છે. એટલે શિક્ષક એમ કહે છે કે મેં તો તારે માફ કરી દીધો, તારેથી ભૂલથી થઈ ગયું છે. પણ લિંકન શું કહે છે કે મારા મનની શાંતિ માટે મને કંઈક કામ સોંપો. અંતે છે એ શિક્ષક વિચારે છે કે આ છોકરો એક તો ભણે છે, સાથે નોકરી પણ કરે છે, અને બાળક છે, તો એને મારે એવું કેવું કામ સોંપવું કે જે એ કરી પણ શકે અને જેના દ્વારા એ કંઈક શીખી પણ શકે. ખૂબ વિચાર પછી છે એ પોતાના ઘરે બાગકામ સોંપે છે. બાગકામની અંદર શું આવે? તો કે છોડવાઓને પાણી પાવાનું, સરસ મજાનું આજુબાજુમાં ઉગી નીકળેલું નીંદણ દૂર કરવાનું, બરોબર ને, સુકાયેલા પાંદડા દૂર કરવાનું, આવું સરસ મજાનું બાગકામ સોંપે છે. જેથી કરી અને આ લિંકન કંઈક એમાંથી જોઈ જાણી અને શીખી શકે, એવું વિચાર કરી અને શિક્ષક છે એને બાગકામ સોંપે છે. એ કામ સોંપ્યું એટલે લિંકન પણ ખૂબ ખુશી અનુભવે છે કે મારા મનને હવે શાંતિ થશે. અને શિક્ષક કે હસીને કે છે કે હવે તો તને શાંતિ થઈ ને, તારું મન હળવું થયું ને. એટલે લિંકન કે છે કે હા. અને શિક્ષક છે એ લિંકનને અહોભાવથી જુએ છે કે અરે આ છોકરો કેટલો ડાયો છે, કેટલો જિજ્ઞાસુ છે, અને સામેથી પોતાની ભૂલ સ્વીકારે છે અને સજા માંગે છે. બાકી આપણે જાણીએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા લોકો છે, ખોટું બોલે, આમ થયું તેમ થયું બહાના બતાવે, બરાબર ને, કે હોમવર્ક ન થયું હોય તો બહાના બતાવે કે બહાર ગયા હતા, કે તાવ આવી ગયો તો, કે મારી પાસે પેન્સિલ નહોતી, મને ખબર નહોતી, બરાબર ને. ઘણા લોકો એવા ખોટું બહાનું બતાવે, પણ ક્યારેય આપણે જીવનમાં ખોટું બોલવું જોઈએ નહીં, સ્વીકારી લેવું જોઈએ, તો એની સજા પણ ઓછી મળે અને બીજી વખત આપણે એ કામ નહીં કરે એવું ધ્યાન પણ રાખવું જોઈએ, કે જેથી કરી આપણે ખોટું બોલવું પડે નહીં અને સજા મેળવવી પડે નહીં. આપણે હંમેશા એવું કામ કરવું જોઈએ, બરોબર છે. તો આ લિંકન એકમ દ્વારા શીખવાડી જાય છે કે આપણે જીવનમાં હંમેશા પ્રામાણિક વ્યક્તિ બનવું જોઈએ, સત્યવાદી બનવું જોઈએ, અને જે કઈ છે એ આપણાથી ભૂલ થઈ હોય એનું પ્રાયશ્ચિત કરવો જોઈએ. કોઈ પણ કામ સોંપવામાં આવે તો એને સરસ રીતે પૂર્ણ કરવું જોઈએ, કરવા ખાતર કરવું જોઈએ નહીં, બરોબર. આ વાત છે એ આ એકમ દ્વારા શીખવાડી જાય છે. આ ઉપરાંત આપણને બીજું પણ કંઈક શીખવા મળે છે કે આપણા જીવનમાં વૃક્ષોનું શું મહત્વ છે, બરોબર છે. કોણ કહેશે કે વૃક્ષો શું મહત્વ છે એનું?
શેખ મોહમ્મદ મુબસ્સીર કહે છે. હા બોલો, હા બોલો. કાર્બન ડાયોક્સાઇડ લઈ લઈને ઓક્સિજન વાયુ આપણને, આપણો પ્રાણવાયુ છે ઓક્સિજન આપે છે, ચોખ્ખી હવા આપે, જેને લીધે આપણે બીમાર ન પડીએ કે કોઈ જાતનો રોગ થાય નહીં. વેરી ગુડ. વૃક્ષોથી છે ને આપણને તડકો આવે ને બહુ બહુ, સોરી ઉનાળો આવે ને ઉનાળો, તો વૃક્ષની છાયા બી આપણને ખૂબ ઉપયોગી થાય. વેરી ઉપયોગી છે. ને મીસ ત્યાં જાણીએ કે ઓક્સિજન હવા કેટલી આવે, ઓક્સિજન મળે, બરોબર છે ને? કે હાલના સમયે છે, હા વેરી ગુડ બેટા. હાલના સમયે આપણે બેટા ફર્નિચર ઉપયોગી છે, સરસ. કે જુઓ કે હાલમાં કેવા નવા નવા રોગો, અનેક રોગો આવી રહ્યા છે. આ રોગો થવાનું મૂળ કારણ શું છે? તો કે વાતાવરણનું પ્રદૂષણ. વાતાવરણ પ્રદૂષિત ક્યારે થાય? તો કે વૃક્ષો છે એ ઓછા હોય, એની લીધે ચોખ્ખો ઓક્સિજન ન મળે, એની લીધે દરેક માણસનું સ્વાસ્થ્ય છે એ જોખમાય, એટલે કે નવા નવા રોગો ઉત્પન્ન થાય. જેટલા આપણી આજુબાજુમાં વૃક્ષો વધારે, એટલું આપણું સ્વાસ્થ્ય સારું કહેવાય, બરોબર ને? આપણે ચોખ્ખી હવા મળે તો કોઈ જાતનો રોગ ન થાય. આ ઉપરાંત આદુ છે, તુલસી છે, અજમો છે, એવું હાલમાં તો બધા પોતાના ઘરે બહુ વાવે છે, જેની લીધે શું થાય? તો કે આપણને શરદી ઉધરસ થઈ હોય તો આપણે બહારની જે ટેબ્લેટ પીએ એની કરતા છે એ આપણે સરસ મજાનો તુલસી આદુનો રસ પી જઈએ તો આપણા શરીરની શક્તિ પણ વધે અને સ્વાસ્થ્ય માટે પણ સારું રહે, બરોબર ને? તો આવા બધા ઉપાયો કરવા જોઈએ. પહેલાના સમયમાં આ દવાઓ હતી જ ને, લોકો આવા જ ઉપચારો કરતા, એના કારણે લાંબુ જીવન જીવતા અને રોગ માણસ મૃત્યુ પામે ત્યાં સુધી કોઈ દિવસ દવાખાને જઈએ તો જ નહીં, એટલું સરસ સ્વાસ્થ્ય રહેતું. તમારા દાદા દાદી હોય, મોટા હોય ને, એને પૂછજો તો એ કહેશે. કેમ? તો કે એ લોકો સરસ મજાનું ચોખ્ખું છે એ હવા લેતા. એટલા માટે હાલના સમયે બધા લોકોના ઘરો વધતા ગયા, એની કારણે શું થાય? તો કે વૃક્ષો કપાતા જાય છે. ઘણા લોકો કારણ વગર વૃક્ષો કાપે છે, તો આપણે જીવ માટે એ જોખમરૂપ છે, બરાબર ને? એટલે આપણે સંકલ્પ કરવાનો છે કે આપણે વૃક્ષો વાવીશું અને માત્ર વાવીને મૂકી નહીં દઈએ, એની માવજત કરીશું, એને ઉછેરીશું, મોટો થાય એવા દરેક પ્રયત્ન કરશું. તમે પાણી પાઈશું, ખાતર નાખીશું, બરાબર ને? તો એ મોટા થશે અને તમને ખૂબ 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 જ ઉપયોગી થશે, બરાબર છે? આવું કામ કરવાનું છે. ઘણા લોકોને એવી ટેવ હોય છોકરાઓને કે બગીચામાં ફરવા જાય તો ગમે ત્યાં કચરો ફેંકે, વૃક્ષો તોડે, કારણ વગર ફૂલો તોડી નાખે, એનાથી કાંઈ પ્રાપ્ત થાય? થાય કાંઈ પ્રાપ્ત નહીં, બરાબર ને? તો આપણે એવું નુકસાન ન કરવું જોઈએ. આપણે વાવી ન શકીએ તો કાંઈ નહીં, પણ કોઈએ વાવેલું છે એને ખરાબ કરીશું નહીં. એવું નથી, જો વૃક્ષો કઈ એવું નથી કરતા કે ચાલો મને જેને વાવ્યું એને જો ચોખ્ખો ઓક્સિજન આપીશ, એને તે ચોખ્ખી હવા આપીશ, એવું નથી વિચારતા. તો આપણે પણ એવું નહીં વિચારવાનું, ગમે તેને વૃક્ષ વાવેલું હોય આપણી આજુબાજુ, એનું જતન કરવાનું કામ આપણે હંમેશા કરીશું, બરાબર છે? ચાલો તો હવે આપણે શું જોઈએ? તો કે શબ્દાર્થ અગાઉ આપણે જોઈ ચુક્યા છીએ. મેં તમને કઈક હોમવર્ક આપ્યું હતું, શું આપ્યું હતું? કોને યાદ રહ્યું, કોને કર્યું? ચશ્માવાલા અબ્દુલ રહેમાન, શું હોમવર્ક હતું બેટા? નહી, ખાલી જગ્યા હજી કરાવી જ નથી. હા વિકલ્પ
જાતે કરવા આવ્યા હતા, બરોબર ને? આજે આપણે, હું તમને સાચા જવાબ આપીશ એટલે તમને ખ્યાલ આવે કે તમારા જવાબ કેટલા સાચા પડ્યા ને કેટલામાં ભૂલ આવી. હવે તમે મોટા થઈ ગયા છો, સરસ છે, એ હવે તમને જાતે જવાબ બનાવતા આવડવું જોઈએ, બરોબર છે? એટલા માટે મેં તમને આપ્યા હતા. આજે જોઈએ કે કોના જવાબ સાચા પડે છે. હું જેને કહું એને સવાલ વાંચવાનો છે અને જવાબ પણ બોલવાનો છે, ભલે જેવું આવડે એવું, ન આવડે ખોટું પડે તો હું સાચું કહેવા માટે બેઠી જ છું. ઓકે, ચાલો. સૌથી પહેલો વિકલ્પ છે ઈ કે છે શેખ મોહમ્મદ મુબસ્સીર. ચાલો પહેલો વિકલ્પ ને એનો જવાબ બોલો ઝડપથી. પુસ્તક લેવા આવનાર અબ્રાહમ નો કયો ગુણ શિક્ષક સ્પર્શી ગયો? શું આવશે જવાબ? જિજ્ઞાસુ, જિજ્ઞાસા. ચાલો જોઈએ સાચું છે કે ખોટું. વેરી ગુડ, સાચી વાત છે. ચાલો ચશ્મા વાલા અબ્દુલ રહેમાન બીજો સવાલ લઈને વિકલ્પ આપો. શું નામ બેટા બોલો? અબુ બકર લોહંતીયો. ભૂલે માફ કરી દેનાર શિક્ષક માં લિંકન શાના દર્શન કરે છે? એ ઉદારતાના, બી મોટાઈના, સી વસલતાના, ડી શૈક્ષણિક મૂલ્યોના. મિસ ડી, ફરીથી બોલો તો. શૈક્ષણિક મૂલ્યો ના આવશે. શૈક્ષણિક ઈ આવશે બેટા. એવું ક્યાંય એકમ આવ્યું તું? ના, વિસ્તમ આવશે. આવતો શું આવે? એ બેટા આપણે 3 થી 4 વખત આખો એકમ સમજાવ્યો, તો હવે જવાબ તો આવડવો જ જોઈએ. હ, ચલો, કોને આનો જવાબ આવડે છે? બીજાનો જવાબ શું આવશે? કોણ કહેશે મને? મિસ ઉદારતા. એને સજા આપવા માંગતા નથી, બરોબર? એટલે શું આવશે? ઉદારતા ના આવશે. ધ્યાન રાખજો અબ્દુલ રહેમાન. હવે ત્રીજું વાંચ છે આરબિયાની મોહમ્મદ નહેરુલ્લેન. ઝડપથી વાંચો બેટા. આમીશ થોડા છે બેટા, બરાબર જો તો. થોડા દિવસ કામ કરવાની માંગે આપ, કરવાનો મોકો આપવાનું લિંકન શિક્ષક ને શા માટે હ કહે છે? શું આવશે જવાબ? મિસ બી, પૈસા મેળવવા માટે. ના ના, પૈસા ક્યાં, પૈસાની વાત જ નથી આવતી બેટા. શું આવશે બોલો? શું આવશે જવાબ? મનની શાંતિ માટે આવે. શું આવે? એના મનની શાંતિ માટે. મનની શાંતિ માટે કહે છે, બરાબર ને? એના મનથી એમ થાય કે ના, મેં કઈક બદલો વાળ્યો એટલા માટે. ચલો ચોથું વાંચશે ઘોઘારી અખ્તર રજા. ઘોઘારી અખ્તર રજા ઝડપથી વાંચો. આસમાની અબ્દુલ્લા વાંચે. વેરી ગુડ બેટા.
ચલો એની પછી લોહિયા અબુબકર વાંચે. વાંચો લોહિયા અબુબકર. લો મિસ મેં વાંચું. લોહિયા અબુબકર ને મેં કીધું. મિસ તો મેં બોલ્યું ભૂલની સજા પાઠ ના લેખક કોણ છે? પ્રકાશ લાલા. વેરી ગુડ. ચલો તો આપણે વિકલ્પો જોઈએ. તમારે સરખાવવાના છે કે તમારા કેટલા સાચા પડ્યા. જેને પાઠને શાંતિથી વ્યવસ્થિત સમજ્યું હોય એને બધા જ જવાબ આવડે, બરોબર ને? હવે આપણે ફિફ્થ સ્ટાન્ડર્ડ માં આવી ગયા છીએ તો હવે જાતે જવાબ શોધતા શીખી જવાનું છે, બધું જ એકમ માં હોય. ચલો એની પછી એક વાક્યના સવાલના જવાબ પણ આપ્યા હતા કે તમારે શોધી અને લખવાના છે. ઓકે ચલો પહેલો સવાલ અને જવાબ કુરેશી અમાર આપશે. મને ખબર પડે કે કોણે કેટલી મહેનત કરી છે. ઓકે ચલો કુરેશી અમાર, કુરેશી અમાર ઝડપથી બોલો. મોબ સોહેલ બોલે. ચાલો બેટા મોબ સોહેલ. હા મિસ. ચલો જેવું આવડે ને એવું બોલવાનું છે. હા સાચું હોય ખોટું હોય તમારે રજૂ તો કરવાનું છે, મને ખબર પડે. ચલો પહેલો સવાલ અને એનો જવાબ આપો. લિંકન ભણવાની સાથે નોકરી શા માટે કરે છે? જવાબ બોલો. કેમ કે એને પૈસાની જરૂરત છે. પૈસાની જરૂરત હતી એવું આવે છે એકમ માં. હે બેટા હમણાં સમજ્યું એવું હતું. મિસ એના એના મળે છે એટલે મેં મોબ સોહેલ ને પૂછ્યું એ જ મને જવાબ આપશે. મિસ એના સરમાંથી એને સજા મળે છે એટલે. મેં મોબ સોહેલ ને કીધું. મોબ સોહેલ બોલો તો બેટા જવાબ શું આવશે? જવાબ એના સર સજા આપે છે એટલે નોકરી કરે છે એવું ભણી આપણે. હે ક્યાં જ્યાં ને તું બેટા એકમ સમજાવતી વખતે આપણું. ચલો મોમીન રૂવે કાપો તો બેટા જવાબ શું આવશે? મોમીન હા બેટા બોલો. મિસના માતા પિતા છે ને ઈ છે ને ઈ સ્કૂલ ની ફી ભરવાડે ને એમ નતા તેથી તે બી નોકરી કરતો હતો. લિંકન ભણવાની સાથે સાથે નોકરી કરે છે કારણ કે લિંકન ના મા બાપ ને શિક્ષણ નો ખર્ચ પરવડતો નહોતો. આવી વ્યવસ્થિત રીતે જવાબ લખવાનો છે. આપણે સત્ર એક ની અંદર એટલા માટે જ બધું શીખવાડી દીધું છે, હવે મારે શીખવાડવું ન પડે. ઓકે ચાલો એની પછી બીજો સવાલ નો જવાબ વાંચશે શેખ મોહમ્મદ મુબસ્સીર. ચલો બીજો સવાલ જવાબ આપો બેટા. શિક્ષક ને કેવા વિદ્યાર્થી માટે ગર્વ છે? શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા પરિશ્રમી વિદ્યાર્થી માટે ગર્વ છે. અરે વાહ બેટા વેરી ગુડ, એકદમ સાચો જવાબ બોલો. વેરી ગુડ. ચલો ચશ્માવાલા અબ્દુલ રહેમાન ત્રીજો સવાલ જવાબ આપો બેટા. હા મિસ. ત્રીજું, શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક શા માટે આપે છે? શિક્ષક અબ્રાહમને પુસ્તક આપે છે કારણ કે તેને અબ્રાહમ માટે ગર્વ છે. અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી હોય છે એટલા માટે આપે છે. વેરી ગુડ બેટા. હવે કોની વારી બાકી રહી મને કહેશે? છે એવું કોઈ વારી બાકી હોય ન આવી હોય કઈ વાર? ઓકે ચલો એની પછીનો સવાલ અને જવાબ વાંચશે હાસમાણી અબ્દુલ્લા. હેલો મિસ, મારી વારી નથી. શું નામ બેટા બોલો? લોહિયા અબુબકર.
હા લોહિયા અબુ બકર, ચલો ચોથો સવાલ જવાબ બોલો બેટા. પુસ્તક શાંતિ પલળી ગયું. હેલો. હા બોલો બેટા, જવાબ સાંભળું છું, જવાબ બોલો. લોહિયા અબુ બકર, ઝડપથી જવાબ આપવાનો છે બેટા. ચલો લોહિયા અબુ બકર જવાબ બોલો બેટા. પુસ્તક શાંતિ પલળી ગયું. લિંકન રાતે પુસ્તક વાંચતા વાંચતા સુઈ ગયો એટલે પુસ્તક પડી ગયું. ત્યારે એટલે પુસ્તક પલળી ગયો નહીં, રાત્રે પડેલા વરસાદની વાછટ થી પુસ્તક પલળી ગયું, બરોબર ને? એમ લખીશું. ચલો પાંચમું બોલશે અમર. મિસ, મારો વાળો નથી આવ્યો 63 નો. ઓકે બેટા, ચલો 63 બોલો બેટા, પાંચમો સવાલ જવાબ. શિક્ષક લિંકનને કયું કામ સોંપ્યું? શિક્ષકે લિંકનને એમના બગીચામાં થોડા દિવસ મજૂરી. લિંકનને બાગકામ સોંપે છે. બાગકામ. વેરી ગુડ બેટા, સરસ. ચલો છઠ્ઠું બોલશે આસમાની અબ્દુલ્લા. ઓકે ચલો, તો એની પછી કોની વાત બાકી રહી? શેખ મોહમ્મદ મુબસ્સીર ની બાકી રહી. મિસ મારી આવી ગઈ છે. ભલે ફરીથી બોલો બેટા, ચલો છઠ્ઠું બોલો. શેખ મોહમ્મદ મુબસ્સીર છઠ્ઠું બોલો ફરીથી, ચલો. લિંકન શિક્ષક પાસે શા માટે બીજી ચોપડી માંગે છે? લિંકન શિક્ષક પાસે બીજી ચોપડી માંગે છે કારણ કે તે જે પાઠ વર્ગમાં શીખવો હતો એના વિશે બહુ જાગવા તે ઈચ્છતો હતો. વેરી ગુડ, સરસ. ચાલો એની પછીનું વાંચશે ચશ્માવાલા અબ્દુલ રહેમાન. સાતમું વાંચો તો બેટા. લિંકનને શિક્ષકે શા માટે માફ કર્યો? શિક્ષકે લિંકનને માફ કર્યો કારણ કે તે સાચું બોલ્યો. હા, તેણે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો એટલા માટે, બરોબર ને? ઓકે ચલો આઠમું બોલશે રૂવેકભાઈ. રૂવેક બોલો તો બેટા. મિસ બોલો. આઠમું. અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? અંતે શિક્ષક લિંકનને ઉદારતા ભાવથી જોવે છે. અહો ભાવથી આવશે બેટા, અહો ભાવથી. શું લખીશું છે એમાં? શું આવ્યું? અહો ભાવથી જોવે છે. વેરી ગુડ. ચાલો તો આપણે વિકલ્પો અને એક વાક્યના સવાલ જવાબ આપ્યા હતા. આજે હું તમને લખેલા આપીશ, એટલે મેં તમને કીધું હતું કે તમે સાધ્ય પોથીમાં પૂરી નાખજો, બરોબર? એટલે તમને ખ્યાલ આવે કે તમારો જવાબ અને મારો જવાબ છે કેટલો સાચો છે. ઓકે, આ સાથે આપણે હોમવર્કમાં છે એ આજે આ વિકલ્પો અને એક વાક્યનો સવાલ જવાબ પૂરવાના છે. અને પ્રશ્ન નંબર 3 છે ને, મોટા સવાલ જવાબ 2, એને તમારે ગોતવાના છે અને રફબુકમાં લખવાના છે. નેક્સ્ટ પીરિયડમાં હું તમને પૂછીશ એટલે મને ખ્યાલ આવે કે કોણ મહેનત કરે છે, કોણ ગોતે છે, પાઠને વાંચે છે અને સમજે છે. ઓકે, આપણે છે એ મંગળવારે ફરી પાછા ભેગા થઈશું ત્યારે મોટા સવાલના જવાબ છે એ હું પૂછીશ. આવડવા જોઈએ હવે, બરોબર છે? બધું જ એકમની અંદર હશે, આપણે બનાવી અને લખવાના રહેશે.
ઓકે, તો આજનું ઘરકામ શું છે? વિકલ્પ અને પ્રશ્ન બે એ સધ્યાય પોથીમાં પૂરી નાખવાનું છે, અને પ્રશ્ન ત્રણ ના બે સવાલ જવાબ ગોતી અને રફબુકમાં લખવાના રહેશે. ઓકે, નેક્સ્ટ પીરિયડમાં પ્રશ્ન ત્રણ ના સાચા જવાબ સાથે આપણે ભેગા મળીશું. ઓકે, બાય બાય.